વડોદરીમાં થોડા દિવસ પહેલા એક પરિવાર દ્વારા રાખા બાપાની માનતા માનવામાં આવી હતી અને આ માનતા મુજબ બલિ આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ શું થયું હતું જુઓ આખો સમગ્ર મામલો. ના ના સાહેબ, બીજી તો બલિ નથી જવાતા, પણ અમે રાખા બાપાની માનતા કરી છે. એક જીનકુ હતું એ ના નહીં કઈ, પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી, એની માનતા કરી. અમને દુખાવણું ઘરમાં થયું હતું, તો ઈ અમને વાંઠે ભુજવાણી આવ્યા, ભુજવાણી આવ્યા ને એમ કહી ગયા આવીને કે મારી માનતા છે, તમે દઈ જાઓ, તમારા ઘરમાં સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે. એટલે અમે અહીંયા ભુજ થી અહીંયા માનતા દેવા આવ્યા. કાયલા વાટે અમે ભુજ્યા હતા, હજી તો હાલતા નતા ત્યાં. અત્યારના સમયમાં ઘણા લોકો આ વસ્તુમાં માનતા નથી. આપ માનો છો કે આ વસ્તુ સાચી છે? માનતા નથી સાહેબ, હવે અમને ખબર નથી પડતી, પણ હવે આ તો ઓશિતાન નું માતાજી અમને આ રાખો બાપો સપને આવ્યા, તો હવે અમારે કરવું પડે, તો એના હિસાબે અમે કર્યું છે. અને આ ખોટી ભરવાઈ કરી હોય ઈ જાણે ને ઈ રાખો બાપો જાણે, અમને તો કઈ ખબર નથી આમાં, અમને કોઈ જાત ની ખબર નથી સાહેબ. અને મારે એક દીકરો છે ને એનો બાપ છે, બે છે ને અહીં કરતા હતા, લઈ ગયા સાહેબ. હવે મારે શું કરવું, કયો તમે કયો એમ કરી, કયો તો હું રાખો બાપા નું કૂતરા નાખી દઉં, કયો તો હું નાખી દઉં, ગમે એમ કરું. હવે મારે અહીં કોઈ કરવા નંબર કોણ કરે સાહેબ? બે જણા હતા તમે લઈ ગયા સાહેબ, હવે મારે અહીંયા કોઈ છે ને, હું શું કરી આપું, કયો? મારો તો પગ ભાંગી ગયો છે એટલે મેં માનતા કરી હતી, એ પગ ભાંગી ગયો એટલે મેં માનતા કરી. હવે તમે અટાણે સોરી મૂકો તો સાહેબ અમે તમે કયો એમ કરી નાખ્યું, બીજું શું કરવું. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પડધરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુ બલિ ચડાવી દીધી છે. જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે, જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે બુવા છે તે 30 વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાસ કરીને પશુ બલીનો આગ્રહ કરતા હતા. અત્યાર સુધીમાં માહિતીના આધારે 700થી વધુ પશુ બલી આ બુવાએ કરી છે. બીજા એમના ભાઈ બીજા છે, બીજા 3 જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસે અને એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે. અને કોઈ પણ માનતા નામે પશુ બલી કે પક્ષીની હત્યા કરવી એ કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે. અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને એ ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે. અત્યારે એને આ ભૂવો છે ભાઈલાલભાઈ છે અને તે ધૂણે છે ખૂબ અને જાહેર મંચની અંદર પોતે પ્રદર્શન કરે છે અને 700થી વધુ પશુ બલી ચડાવી છે. ગુજરાતમાં હજુ પણ એવા ઘણા છેવાડાના ગામડાઓ છે ત્યાં આ પ્રકારની ઘટના બનતી હોય છે, આપ શું કહેશો? ખાસ કરીને ગુજરાતની અંદર હવે 2-3 જ્ઞાતિઓની અંદર આ કુપ્રથા છે, પશુ બલિની પ્રવર્તે છે. અને આપણે 21મી સદીમાં છે અને કાયદા પર પ્રતિબંધ છે, છતાં પણ એમ કે ધાર્મિક જગ્યા ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવવાની કોશિશ કરી અને એની હત્યા કરાવીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે, તો આ કુપ્રથા હોય હવે બંધ થવી જોઈએ. અને વિજ્ઞાન જાતનું અભિયાન છે, કોઈ પણ જગ્યાએ પશુ બલિ થતી હોય તે પોલીસ અને સરકારી તંત્રની મદદથી બંધ કરાવે છે.